અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બાકી ટેક્સ અંતર્ગત મોટા પાયે સીલિંગ ઝુંબેશ તેમજ નળ ગટર કનેક્શન કાપવાની કાર્યવાહી કરવામાં આવી છે, ત્યારે ઇતિહાસમાં પ્રથમ વખત કોર્પોરેશન દ્વારા વીજ કનેક્શન કાપવામાં આવ્યા હતા. પૂર્વ વિસ્તારમાં નિકોલમાં આવેલ ખુશી આર્કેડનો 40 લાખનો ટેક્સ બાકી હતો, જેને અંગે અવારનવાર ટકોર કરવા છતાં ટેક્સના ભરતા પહેલા એકમ સીલ કરીને નળ ડ્રેનેજના કનેક્શન કાપવામાં આવ્યા અને ત્યારબાદ ટોરેન્ટ પાવરની મદદથી વીજ કનેક્શન કાપવામાં આવ્યું. જો કે કનેક્શન કાપ્યા બાદ બાકી વેરા અંગે ઉચ્ચક 11 લાખ આપતા વીજ જોડાણ ફરી શરૂ કરવામાં આવ્યું. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બાકી મિલકત વેરા અંગે છેલ્લા કેટલાક દિવસથી સીલિંગની કાર્યવાહી હાથ ધરી છે, ત્યારે શુક્રવારે મેગા સીલિંગ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું અને એક જ દિવસમાં દરેક ઝોનમાં મોટા પાયે સીલિંગ કરવામાં આવ્યું. એએમસી દ્વારા એક જ દિવસમાં 5000 કરતાં વધુ યુનિટ સીલ કરવામાં આવ્યા હતા. એએમસી દ્વારા વ્યાજમાં 100% માફી યોજના ચાલી રહી છે, છતાં કેટલાક લોકો બાકી વેરો ભરતા નથી ત્યારે તંત્ર દ્વારા લાલ આંખ કરાઈ રહી છે. ટેક્સ વિભાગ દ્વારા જ્યારે એક ઇન્ટરેસ્ટ રિબેટની અભૂતપૂર્વ સ્કીમ 100% વ્યાજ માફી ન ભૂતો ન ભવિષ્યથી એવી સ્કીમ લાવવામાં આવી છે, ત્યારે ચોક્કસપણે દરેક નાગરિકની એક ફરજ બને છે કે કોર્પોરેશનમાં જે કોઈ બી ટેક્સ હોય તે પૂરેપૂરો ભરવો જોઈએ. આની સાથે સાથે જ્યારે આ સ્કીમ લાવવામાં આવી છે ત્યારે એક સીલિંગની પણ પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે કે જેથી નાગરિકો જો ટેક્સ ન ભરતા હોય તો એની દુકાન મિલકતો કે રેસિડેન્શિયલ પ્રોપર્ટીના ડ્રેનેજ કનેક્શન કાપવામાં આવે અને દુકાન હોય તો સીલ કરવામાં આવે.